नमस्कार विद्यार्थी मित्रों, एचआरएस बायोलॉजी में तमारू स्वागत है। तो मित्रों फरी आवी गयो छु एक नवी अपडेट साथ। मित्रों हाँ, आजनी अपडेट है, एटले के 27 तारीखनी अपडेट है। बराबर विषय शू है कि शैक्षणिक वर्ष 2022-23 माटे शाळाकीय प्रवृत्ति कैलेंडर की विगत, एटले के हवे वर्ष 2022-23 की अंदर कई तारीखे कई परीक्षा है, केटलू वेकेशन है, दिवाड़ी वेकेशन केटलू है, बोर्ड की परीक्षा क्यारे है, बधीज अपडेट आ एक खास न्यूज़नी अंदर है। मित्रों आखो वीडियो खास जोजो, अगत्यनो वीडियो है, तमारा मित्रों साथे जरूर थी शेर करजो। हवे आपणे आगळ जोईशुं, तमारुं स्वागत है। तो मित्रों फरी आवी गयो छु एक नवी अपडेट साथ। मित्रों हाँ, आजनी अपडेट है, एटले के 27 तारीखनी अपडेट है। बराबर विषय शू है कि शैक्षणिक वर्ष 2022-23 माटे शाळाकीय प्रवृत्ति कैलेंडर की विगत, एटले के हवे वर्ष 2022-23 की अंदर कई तारीखे कई परीक्षा है, केटलू वेकेशन है, दिवाड़ी वेकेशन केटलू है, बोर्ड की परीक्षा क्यारे है, बधीज अपडेट आ एक खास न्यूज़नी अंदर है। मित्रों आखो वीडियो खास जोजो, अगत्यनो वीडियो है, तमारा मित्रों साथे जरूर थी शेर करजो। हवे आपणे आगळ जोईशुं। तो आपणे सीधा पॉइंट उपर आईए। हवे मित्रों कैलेंडर अपनी सामे छे कि शैक्षणिक वर्ष 2022-23 माटे विविध परीक्षानी तारीखो। तो सौथी पहला आपणे ए तारीखो जोवानी छे के सौथी पहला पूरक परीक्षा जे हाल में अत्यारे जुलाई महीना में थई गई छे, एना पछी हवे आपणी प्रथम परीक्षा जे आपणो मेन टार्गेट छे ए छे धोरण 9-12 तमाम बद्दानी वात करेली छे। अहींया साइंस होय, कॉमर्स होय, आर्ट्स होय, 10 ऑक्टोबર 10મી તારીખથી 18-10 સુધી આ પ્રથમ પરીક્ષા લેવાની છે। પછી મિત્રો એના પછી આવશે પ્રિલિમ અથવા તો દ્વિતીય પરીક્ષા કે જે 9-12 તમામ વર્ગની છે, અને એ આવશે આપણી 2023માં જાન્યુઆરી 27મી જાન્યુઆરી અને 4 ફેબ્રુઆરી સુધીની આ તારીખ નક્કી કરાયેલી છે। મિત્રો વચ્ચે એક પ્રખરતા શોધની કસોટી પણ આવશે જે ધોરણ 9 માટે હોય છે, એ આવશે 7મી ફેબ્રુઆરીએ। પછી આપણે બોર્ડના વિષયોની જે શાળાએ કક્ષા લેવાની હોય, થિયરી હોય કે પ્રેક્ટિકલ હોય, એ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા જે છે શાળાએ લેવાની, એ ફેબ્રુઆરીની 13મી તારીખ અને 15મી તારીખે છે। એવી જ રીતે પ્રેક્ટિકલ પરીક્ષા જો અગર વાત કરીએ તો એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે આવશે, એટલે આપણા કેમિસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજીના જે પ્રેક્ટિકલ્સ છે એ 20 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે લેવાની શક્યતા છે। આપણે SSCની અગર જો વાત કરીએ કે ધોરણ 10 અને ધોરણ 12 HSC બોર્ડની પરીક્ષા જે છે એ 14મી માર્ચથી 31મી માર્ચ સુધી લેવાની ગણતરી છે। મિત્રો આ અપડેટ તો ખૂબ જ મહત્ત્વની છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે કે હવે આપણું મિશન જે છે એ 14મી માર્ચ આપણું થઈ જવું જોઈએ કે જે પણ 10મામાં અને 12મામાં છે એની માટે। પછી શાળાની જે એક્ઝામ હોય છે જે ધોરણ 9 અને 11ની જે વાત કરીએ આપણે, જે વાર્ષિક પરીક્ષા જે આપણી છે એ આપણી 10 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી ચાલી શકે છે। બીજી કેટલીક સૂચનાઓ અહીંયા આપણને આપેલી છે કે ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવશે નહીં। તો મિત્રો કોરોના કાળમાં જે ઘટાડો કર્યો હતો એ હવે લાગુ નથી પડવાનો। હમણાં વચ્ચે જ આપણી એક નવી અપડેટમાં એ વિડીયોમાં મેં કીધું જ છે કે સિલેબસ આપણો કેવો આવવાનો છે। ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે। મિત્રો અભ્યાસક્રમ ઉપર ખાસ હાઇલાઇટ કરવાની છે આપણે કે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ જે છે એ જૂનથી સપ્ટેમ્બર સુધીનો રહેવાનો છે। એવી જ રીતે ધોરણ 10 અને 12ની અગર પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ, એટલે કે બોર્ડની પરીક્ષા પહેલાં જે પરીક્ષા આવશે તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, આ પણ એક હાઇલાઇટ કરવા જેવી બાબત છે। આગળ જોઈએ તો વેકેશનની વિગત આપણે આગળ જોઈએ તો પ્રથમ સત્ર જે છે આપણું એ 13મી જૂનથી 19 ઓક્ટોબર સુધી 104 દિવસનું રહેવાનું છે। એના પછી આવશે દિવાળી વેકેશન, તો દિવાળી વેકેશન મિત્રો 20 ઓક્ટોબરથી લઈને 9-11 સુધી રહેવાનું છે। એવી જ રીતે અગર વાત કરીએ દિવાળી વેકેશન પછી જે આપણું બીજું સેમિસ્ટર ચાલુ થશે એ 10મી નવેમ્બરથી લઈને 30 એપ્રિલ 2023 સુધી, કે જે 137 દિવસનું હશે। ઉનાળુ વેકેશન જે તમને મળશે એ 1મી મેથી લઈને 4 જૂન સુધી 2023, એમાં 35 દિવસનું આપણને જે વેકેશન ઉનાળુ વેકેશન મળે છે એ એવું ને એવું મળવાનું છે 1 મેથી 4 જૂન સુધી। અને જે નવું શૈક્ષણિક વર્ષ જે શરૂ થશે આવતા વર્ષે 2023-24નું એ 5મી જૂનથી શરૂ થવાનું છે। તો બસ આ આપણું શૈક્ષણિક સત્ર હતું આખા વર્ષ દરમિયાન। બરાબર આ રીતે આપણી વેકેશન અને પરીક્ષાઓની તારીખો રહેવાની છે। તો મિત્રો રજાઓની અગર જો વાત કરીએ તો રજાઓ
ઉનાળો દિવાળી વેકેશનની વાત કરીએ તો 21 દિવસનું હોય છે હંમેશાની જેમ, ઉનાળુ વેકેશન 35 દિવસનું હોય છે. જાહેર રજાઓની ગણીએ તો 17 દિવસ આપણને જાહેર રજાઓ મળે છે આખા વર્ષમાં. સ્થાનિક રજાઓ તો એ 7 દિવસ આપણે સ્થાનિક રજાઓ પણ મળે છે કે જે તે આપણા ગુજરાતની અગર વાત કરીએ તો આપણા અહીંની જે રજાઓ લાગુ પડતી હોય એ 7 દિવસ તો એ મળવાની છે. તો બસ આ આખી રજાઓ આખા વર્ષની આવી ગઈ, બરાબર છે. બસ તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું એ આ જ હતું, બરાબર. તો હવે આ રીતે આપણે તૈયારી કરવાની છે. એચઆરસ બાયોલોજી ચેનલ ઉપર તમને બધા જ લેક્ચર મળી જશે, સ્વાધ્યાય મળી જશે, બધું જ તમને મળશે. ખાલી તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખવાની છે અને બેલ આઈકન દબાવીને રાખવાનું છે જેથી તમને તરત જ નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, આ ગરમા ગરમ ન્યૂઝ માટે તમે લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી લેજો. કોમેન્ટમાં કોઈ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો, વોટ્સએપ પર પણ તમે જોડાવી શકો છો.